कोरोना वायरसनुं संक्रमण फैलाय नहीं ते माटे सरकार द्वारा शाळाओ बंद राखवामां आवी छे, परंतु शाळाओ बंद होवाना लीधे विद्यार्थीओना अभ्यास उपर तेनी असर पड़ी रही छे। त्यारे अमीरगढ़नी सरकारी प्राथमिक शाळा द्वारा बाळकोना घरे पहोंचीने बाळकोने शिक्षण आपवानी शरूआत करवामां आवी छे। હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે અને આખા વિશ્વમાં હાહાકાર મચી ગઈ છે, તો બીજી બાજુ અભ્યાસ કરતા બાળકો પણ છેલ્લા 4-1 માસથી શાળાઓ બંધ હોવાના કારણે અભ્યાસ કરી શકતા નથી, જેને ધ્યાનમાં લઈ હવે શિક્ષકો દ્વારા બાળકોના ઘર સુધી પહોંચીને બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે। અત્યારે શાળાઓ પણ બંધ છે અને વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેની સીધી અસર શિક્ષણ પર જોવા મળી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ પર માઠી અસર ન થાય તે માટે હોમ લર્નિંગ અંતર્ગત અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલની સૂચનાથી હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો ઘરે ઘરે જઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। કોરોના બીમારીને પગલે બાળકો શાળાઓમાં આવતા ન હોવાથી અમીરગઢ પગાર કેન્દ્ર શાળા 1ના શિક્ષકો દ્વારા માઇક્રોસોફ્ટ ટીમની મદદથી વર્ચ્યુઅલ ગ્લાસ દ્વારા શાળાના આચાર્યની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના ધોરણ 6-8ના શિક્ષકો દ્વારા બાળકોને જુદા જુદા વિષયનું 1 કલાક શિક્ષણ કાર્ય આપવામાં આવી રહ્યું છે। શાળાના આ પ્રયાસથી બાળકો પણ તેમાં સહભાગી બનીને ગૃહ કાર્ય કરી રહ્યા છે। કોવિડ-19ને કારણે અત્યારે બાળકોને શાળામાં બોલાવી શકતા નથી અને બાળકો શાળામાં આવી શકે તેમ પણ નથી, માટે અમીરગઢ પ્રાથમિક 1 શાળાનો તમામ સ્ટાફ બાળકોને ભણવા માટે ખૂબ જ ઉત્સુક છે અને તમામ સ્ટાફ શાળામાં વારાફરતી આવે છે અને જે દિવસે જે શિક્ષક હાજર હોય એ ટીચર્સ બાળકોના ઘરની મુલાકાત પણ લે છે, પણ સંપૂર્ણ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરી અને ઘરે જાય છે અને ત્યાં આપણે બાળકને ખબર ન પડતી હોય તો એમને જે એજ્યુકેશનની તકલીફ હોય એ અમને સોલ્યુશન પણ સ્થળ ઉપર લાવી દે છે। બીજું એક કે અહીંયા આગળ અમારી શાળાના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પણ ચાલી રહ્યા છે, જ્યાં આગળ 180 બાળકો છે 6-8ના, એમાંથી લગભગ 175 બાળકોનો વોટ્સઅપ નંબર અમારી પાસે છે, એના દ્વારા યુટ્યુબ વિડીયો દ્વારા તેમજ વિડીયો શિક્ષક જાતે બનાવી અને પણ એ ત્યાં આગળ અપલોડ કરે છે અને વાલીઓ પણ તે જોઈ રહ્યા છે। આ ઉપરાંત જે પણ રાજ્ય કક્ષાએથી અમને મટીરિયલ આપવામાં આવ્યું છે એ તમામ બાળકો સુધી મેં પહોંચાડી દીધું છે અને એના વાલીઓ અને બાળકોના સારા રિસ્પોન્સ પણ અમને મળી રહ્યા છે। અમીરગઢ પગાર કેન્દ્ર શાળા નંબર 1 પરમા દુધાભાઈ નાથાભાઈ, હું ઘરે જઈને શિક્ષણ કાર્ય 2 દિવસથી આ ચાલુ કર્યું છે, તેમાં વાલીઓનો તેમજ વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ મને મળ્યો છે। ઓનલાઈનના માધ્યમથી હું વિદ્યાર્થીઓને વિડીયો બતાવીને વાલીઓને વાલીઓના વોટ્સઅપ નંબર પર શેર કરું છું અને મૂકું છું, સમય મળે ત્યારે ત્યાં પોતે ઘરે જઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મેં માસ્ક પહેરાવીને બાળકોને અને ભણાવવાનો પ્રયત્ન કરું છું અને અત્યારે મારે ભણાવવાનું ચાલુ કર્યું છે 2 દિવસથી।